हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, हाउ आर यू। आपने पाछा भणवा माटे भेगा थई गया ऑनलाइन एजुकेशन। विद्यार्थी मित्रों, वच्चे थोड़ो तमने समय आपवामां आव्यो, केम खबर छे तमने लोकोने? ना, आ बधुं जे तमने दरेक विषयोमां भणावामां आव्युं तेनी तमे थोड़ू नोटमां लखी लो अने तैयारी કરી શકો એટલા માટે। ચલો હવે ફરી પાછા આપણે ઇકોનોમિક્સ ભણવા માટે તૈયાર થઈ જઈએ। હવે આજે હું પાઠ 3 નાણું અને ફુગાવો એ તમને સમજાવીશ। વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જુઓ શું ભણવાનું છે તો સાટા પ્રથાનો અર્થ અને મર્યાદાઓ, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ અથવા નાણાંની ઉત્ક્રાંતિ, નાણાંનો અર્થ અને કાર્યો, નાણાંના પ્રકાર, પછી ફુગાવાનો અર્થ અને વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો અને ફુગાવાના કારણો, આ બધા મુદ્દા આપણે આ પાઠની અંદર ભણવાના છે। વિદ્યાર્થી મિત્રો, હવે પાઠ 2ના સવાલો તમને મેં આપ્યા હતા, બરાબર છે ને? એ પાઠ 2ના પ્રશ્નોના જવાબ તમારે લખવાના મેં કીધા હતા, એ આશા રાખું છું કે તમે લખી લીધા હશે, બરાબર ને? કદાચ કોઈએ ના લખ્યા હોય તો લખી નાખજો। પાઠ 1ના તમને પ્રશ્નો મેં આપ્યા નથી, તે આ પાઠ પૂરો થશે એટલે તમને પાઠ 1 અને પાઠ 3 બંનેના એક સાથે તમને પ્રશ્નો આપી દઈશ। હવે એ પ્રશ્નોની અંદર તમારા મુદ્દાસર સવાલ જવાબ અને વિસ્તારપૂર્વક સવાલ જવાબ બંને આવી ગયું, એટલે તમારે હું જે પણ પ્રશ્નો આપું તે તમારે તમારી નોટમાં લખી દેવાના છે। આ વિડીયો જોતા જવાનું અને લખતા જવાનું, કેમ કે જેટલા પણ પ્રશ્નો છે એ બધાની હું સવિસ્તર ચર્ચા કરીશ। આની અંદરથી તમને મળી પણ રહેશે બધા જવાબો વિડીયોની અંદરથી, એટલે તમે એટલું કામ ચોક્કસથી કરી લેજો, નહીં તો પાછળથી તમારે ઘણું બધું લખવાનું ભેગું થઈ જશે। સૌ પ્રથમ આપણે જોઈશું સાટા પ્રથાનો અર્થ। વિદ્યાર્થી મિત્રો, સાટા પ્રથાનો અર્થ આપણે 11મા ધોરણમાં ભણ્યા જ છીએ અને એમનેમ પણ તમને આ વસ્તુ આવડે જ છે, આનો અર્થ તમને ખબર જ છે, કારણ કે આપણે તે ક્લાસની અંદર સામાન્ય રીતે અને આ વસ્તુ એકને આપવાની ને એની આ વસ્તુ લેવાની ને આ બધું આપણે કરતા જ હોઈએ છીએ રોજિંદા જીવનની અંદર, બરાબર છે? તો જુઓ, સાટા પ્રથાનો અર્થ શું થાય એટલે કે વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ જણાવો, આ રીતે પૂછાઈ શકે। જુઓ, સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। જેમ કે ઉદાહરણ તરીકે બતાવું તો ખેડૂત ઘઉંના બદલામાં ચોખા કે કાપડ મેળવે, બીજું ઉદાહરણ શિક્ષક જ્ઞાનના બદલામાં અનાજ મેળવે। જોયું વિદ્યાર્થી મિત્રો, સાટા પ્રથાનો અર્થ એક વસ્તુ આપણે કોઈને આપીએ એના બદલામાં બીજી વસ્તુ એની પાસેથી આપણે લઈએ, એટલે સાટા પ્રથા। હવેનો મુદ્દો જોઈશું સાટા પ્રથાની મર્યાદાઓ। જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા લખીને તમને બતાવ્યું જ છે સાટા પ્રથાની મર્યાદાઓમાં પહેલું છે દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ, બીજો મુદ્દો છે મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી, ત્રીજો મુદ્દો છે મૂલ્યના સંગ્રહની ચૂકવણી, ચોથો મુદ્દો છે મૂલ્યના સર્વસામાન્ય માપદંડનો અભાવ। વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે મુદ્દા લખી લેવાના છે નોટની અંદર, બધું જ નોટમાં લખવાનું છે। હવે આ મુદ્દા ઉપર લખી લીધા પછી એની નીચે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરવાની છે। જુઓ, પહેલો મુદ્દો આપણે સમજીશું અહીંયા દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળનો અભાવ। વિદ્યાર્થી મિત્રો, દ્વિપક્ષી એટલે બંને પક્ષ, જે લોકોને કોઈ વસ્તુ લેવાની છે અને એને બદલામાં સામે કોઈ વસ્તુ મેળવવાની છે તે બીજો પક્ષ, બરાબર? વસ્તુ વિનિમય પ્રથા સરળતાપૂર્વક કામ કરે તે માટેની અનિવાર્ય શરત છે દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળ,
बराबर है। जुओ कई रीते हूँ तमने समझा कि दाखला तरीके खेडूत ने घऊना बदला में वणकर पास थी कापड़ मेलवु होय अने जो वणकर ने कापड़ना बदला में खेडूत पास थी घऊ जोईता होय तो ज विनिमय शक्य बने। बराबर है, कारण के बने वस्तु सहेलाई थी आपी शकाय छे अने मेळवी शकाय छे। परंतु हवे जुओ शू थाय के जो वणकर ने कापड़ना बदला में खुर्शी जोईती होय तो ते बन्नेनी जरूरियातनो मेळ बेसे नहीं, क्या कापड़नी किंमत अने क्या खुर्शीनी किंमत। बराबर है, परिणामे विनिमय थई शके नहीं। सेकेंड पॉइंट आनो छे मूल्यनी चुकवणीनी मुश्केली। विद्यार्थी मित्रों जुओ, गाय भैंस टेबल खुर्शी वगैरह जेवी वस्तुओना नाना भाग आपणे पाड़ी शकता नथी, तेथी आवी वस्तुओना विनिमय में मुश्केली ऊभी थाय छे। जुओ उदाहरण समझाऊ, गाय वेचनार ने गायना बदला में 100 किलोग्राम घऊ जोईता होय, परंतु खेडूत पासे 50 किलोग्राम घऊ होय तो तेना बदला में तेने अर्धी गाय मळी शके नहीं, मळी शके एवी रीते ना मळी शके। ए उपरांत वाळंद धोबी वैद्य वगैरेनी सेवाओनी कामगीरीनुं मूल्य चूकवुं पण खूब मुश्किल पड़े छे। नेक्स्ट पॉइंट आनो छे मूल्यना संग्रहनी चूकवणी। पहेलाना जमानामां विद्यार्थी मित्रों पशुधन महत्वनुं हतुं, परंतु दरेक पशुनुं चोक्कस आयुष्य होय छे, तेथी आ पशुधन ते स्वरूपे अमुक समय सुधी ज संग्रही शकाय। दूध घी शाकभाजी जेवी आ बधी जे वस्तुओ छे मित्रों तेने नाशवंत वस्तुओ कहेवाय, तेनो पण संग्रह थई शके नहीं। जुओ घणीवार लांबा गाळे अनाज पण सड़ी जाय, एटले तेनो पण संग्रह लांबा समय सुधी शक्य होय नहीं। मोटा भागनी वस्तुओने भविष्यमां विनिमय करवाना हेतुथी साचवी राखवानुं, संपत्ति रूपे साचवी राखवानुं अशक्य के अगवड भर्युं पण होय। मूल्यना संग्रहनी आ मुश्केली ने लीधे वस्तु विनिमय प्रथा लांबा गाळे चाली शकी नहीं, आम मूल्यना संग्रहनी चूकवणीमां पण मुश्केली ऊभी थाय छे। नेक्स्ट पॉइंट आनो छे नंबर 4, मूल्यना सर्वसामान्य मापदंडनो अभाव। वस्तु विनिमय प्रथा में जेम जेम विनिमयना व्यवहारों वधवा लाग्या तेम तेम वस्तुओनु मूल्य मापवाना सर्वसामान्य मापदंडनी जरूरियात आपणे ऊभी थई। हवे जुओ आ पद्धति में वस्तुओ नाणा तरीके काम करे, तेथी दरेक वस्तु साथेना विनिमय में मूल्यनो मापदंड सतत बदलातो रहे। बराबर छे, जुओ मित्रों ते तमने हूँ समझाऊँ कई रीते विनिमय व्यवहारों आने लीधे गूंचवाड़ा भर्या अने अगवड़ भर्या बनी गया। बराबर छे, कोई व्यक्तिनी अन्य वस्तु मेळववानी तीव्रता अने गरज वस्तुनुं मूल्य नक्की करवामां निर्णायक बने हमेशा माटे। जेटली जेनी गरज वधारे तेटलुं सामेवाळो व्यक्ति समझी जाय कि आनी बहु गरज छे वस्तु लेवानी, एटले हूँ जे पण नक्की करीश तेमां ते व्यक्ति लेवा माटे तैयार थई जशे। दाखला तरीके जुओ, उदाहरण आपूँ तमने, खेडूतने जो घऊना बदला में कापड़ मेळववानी गरज वधारे होय तो कापड़ना एक एकमना बदला में वधु घऊं आपवा पड़े छे। आम मूल्य मापवा माटेना सर्वसामान्य मापदंडना अभावे विनिमय व्यवहारो मुश्किल बनी गयो। नेक्स्ट पॉइंट आपणो छे विद्यार्थी मित्रों नाणानो उद्भव अने विकास अथवा नाणानी उत्क्रांति। એમાં તમારે ટોપિક્સ નથી યાદ રાખવાના, સેન્ટન્સ તમારે લખવાના છે। જો વિદ્યાર્થી મિત્રો તેની અંદર આ જવાબની અંદર 5 તમારે સેન્ટન્સીસ આ પ્રશ્નને જવાબને લગતા લખવાના રહેશે, તમે મુદ્દાવાર પણ તેને યાદ રાખી શકો છો। જુઓ ફર્સ્ટ છે એમાં શરૂઆતના તબક્કામાં સાટા પ્રથામાં વિનિમય મૂલ્ય તરીકે સર્વસ્વીકૃત વ્યવસ્થા હતી। નેક્સ્ટ ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં ગાય ભેંસ ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બન્યા। આ જેમ જેમ ઉદ્ભવની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેમ આ વાક્યો આપણે લખી રહ્યા છીએ। નંબર 3, પશુઓની હેરફેરમાં મુશ્કેલી સર્જાતા કિંમતી પથ્થરોનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ શરૂ કર્યો। રાજાશાહી આવતા વિનિમયના માધ્યમ તરીકે ધાતુઓના સિક્કાની શરૂઆત થઈ,
विद्यार्थी मित्रों आ बतावे छे के नाणानो उद्भव धीरे धीरे केवी रीते थयो। आनो नेक्स्ट पॉइंट एटले के लास्ट पॉइंट छे, आधुनिकरणे बैंक नाणानुं सर्जन कर्युं जे झड़पथी विनिमयनुं माध्यम बन्युं। आ रीते नाणानो उद्भव थयो। विद्यार्थी मित्रों आ बधा प्रश्नों बे अथवा त्रण मार्क्समां खास पूछवामां आवे छे। नेक्स्ट पॉइंट आपणो छे नाणानो अर्थ अने तेना कार्यो। विद्यार्थी मित्रों आ जे मुद्दो छे तेमा जुओ नाणानो अर्थ ए जुदी रीते पूछाई शके छे बे मार्क्समां, बराबर। હવે એમસીક્યુઝમાં પણ પૂછાઈ શકે, વીએસક્યુમાં પણ પૂછાઈ શકે, એવું પણ પૂછાઈ શકે છે કે પ્રોફેસર માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા જણાવો, એ પણ પૂછાઈ શકે છે કે પ્રોફેસર રોબર્ટસને આપેલી નાણાંની વ્યાખ્યા જણાવો। તો ત્યારે તમને આ ત્રણેય વસ્તુ આવડતી હોવી જોઈએ। મુદ્દાસર અથવા સવિસ્તરમાં પૂછાય છે નાણાંનો અર્થ અને તેના કાર્યો જણાવો, 3 માર્ક અથવા 5 માર્કમાં ચોક્કસ પૂછાય છે, બરાબર। એટલે તમારે રીતે તૈયાર કરી લેવાનો છે। જુઓ નાણાંનો સામાન્ય અર્થ શું, તો કે અર્થશાસ્ત્રની પરિભાષામાં નાણું એટલે વિનિમયના માધ્યમ તરીકે નાણાંનું કાર્ય કરે છે તે। હવે આપણે જોઈશું પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા, કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય। હવે નેક્સ્ટ રોબર્ટસને આપેલી વ્યાખ્યા જુઓ, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે। જ્યારે મુદ્દાસર પ્રશ્ન પૂછાય ત્યારે તમને જે આમાંથી સહેલી લાગે તે એક જ વ્યાખ્યા એક્ઝામમાં લખાય। જુઓ મિત્રો હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો છે નાણાંના કાર્યો। શું છે નાણાંના કાર્યો જુઓ। હવે નાણાંના કાર્યોની અંદર જુઓ તમારે આ રીતે મેં લખ્યું છે એ પ્રમાણે લખી નીકવાનું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો 11માં પણ આપણે આ રીતે જુદી જુદી આકૃતિઓ બનાવી અને મેં તમને નોટ્સ બનાવી હતી, બરાબર છે। તમારે આ વખતે પણ પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓની નોટ તો બનાવવાની છે, આકૃતિઓને બધું દોરવામાં તમારે તમારો ટાઈમ સ્પેન્ડ કરવાનો બગાડવાનો નથી, પણ યાદ રહે એના માટે મેં આ રીતે કરેલું છે। જુઓ નાણાંના કાર્યોની અંદર ફર્સ્ટ છે વિનિમયના માધ્યમ તરીકે, સેકન્ડ પોઈન્ટ મૂલ્યના સંગ્રાહક તરીકે, થર્ડ પોઈન્ટ મૂલ્યના માપદંડ તરીકે અને નંબર 4 વિલંબિત ચૂકવણીના સાધન તરીકે। વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ તમારે આ રીતે પણ તમે યાદ રાખી શકો છો, 4 ફંક્શન્સ છે એના જુઓ। પહેલું છે મીડિયમ એટલે માધ્યમ, બીજું મેઝર એટલે માપદંડ, ત્રીજું સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, શેનું ધોરણ, તો કે વિલંબિત ચૂકવણીનું ધોરણ, અને નંબર 4 સ્ટોર એટલે કે સંગ્રાહક, બરાબર। ઇન શોર્ટ તમે આ રીતે યાદ રાખી શકો છો। હવે આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીશું, બરાબર છે। જુઓ એમાં ફર્સ્ટ પોઈન્ટ નાણાંના કાર્યોમાં છે, જો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય। જુઓ નાણું એ તમને સૌને ખબર જ છે કે વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકૃત માધ્યમ છે, તેથી નાણાંનું મુખ્ય કાર્ય કયું કહેવાશે, તો કે આર્થિક વિનિમયો પૂરું પાડવાનું, બરાબર। કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે તે તમે સૌ જાણો છો। ઉદાહરણ દ્વારા સમજાવું, દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચવા નીકળશે તો તેને શું મળશે, નાણાં મળશે, પૈસા મળશે। હવે તેની પાસે જે નાણાં આવ્યા તે શું કરશે, તે બજારમાંથી પોતાને જે વસ્તુ જોઈએ તે વસ્તુની ખરીદી કરશે, એટલે કે તે નાણાં દ્વારા બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુ મેળવી શકે છે। નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટ કાર્ય આનું છે મૂલ્યના માપદંડ તરીકેનું, બરાબર છે। તો જુઓ નાણું એ વસ્તુ કે સેવાના મૂલ્યનો માપદંડ છે,
જેમ તમે જુઓ, કાપડ શેમાં મળે તો કે મીટરમાં, દૂધ શેમાં મળે તો કે લીટરમાં, અનાજ ગ્રામમાં, આ બધામાંથી માપી શકીએ છીએ આપણે. તેમ વસ્તુ કે સેવાનું મૂલ્ય પણ નાણાંના એકમોમાં માપી શકાય છે. જ્યારથી નાણું વિનિમયના માધ્યમ તરીકે સ્વીકૃતિ પામ્યું છે ત્યારથી મૂલ્યના માપદંડમાં ચોકસાઈ અને નિશ્ચિતતા આવી છે. જેમ કે આપણે કહી શકીએ કે ભાઈ 5 મીટર મને કાપડ આપો, દૂધ આપો 3-4 લીટર, બરાબર છે, અનાજ આપો 10 કિલોગ્રામ, ઘઉં આપો, આવી રીતે, બરાબર. એટલે આવી રીતે એની અંદર ચોકસાઈ અને નિશ્ચિતતા આવી છે. નાણામાં દરેક વસ્તુનું મૂલ્ય વ્યક્ત થયેલું હોય છે અને એ મૂલ્ય બધી વ્યક્તિઓ માટે સરખું જ હોય છે. એવું નથી હોતું કે આ વ્યક્તિ જાય તો એને આવું મળે ને આ વ્યક્તિ જાય, એવું નથી હોતું. તેની અંદર હોય છે, દરેક વ્યક્તિઓ માટે તે સરખું જ હોય છે. થર્ડ કાર્ય આનું છે, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે. આપણે નાણાંને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. તેને સંગ્રહ કરવાનું આપણને અગવડરૂપ બનતું નથી. વજનમાં પણ કેવું છે વિદ્યાર્થી મિત્રો, તે હલકું છે, એટલે તેની હેરફેર પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે, કેમ કે કંઈ સડી જતું નથી કે ફાટી જતું નથી, કશું પણ એનું થતું નથી. તેને આપણે સારી રીતે સાચવીએ તો તેને આપણે સાચવી શકીએ છીએ. આમ નાણું એ ખરીદ શક્તિનું સંગ્રહ. નંબર 4 કાર્ય છે, વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. વિલંબિત એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે કોઈ આપણે પૈસા મોડે, આપણી પાસે અત્યારે કોઈ વસ્તુ લેવા ગયા અને આપણી પાસે હમણાં પૈસા નથી, તો આપણે થોડો સમય પછી આપણે તેની ચૂકવણી કરીએ છીએ. તો લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ ઉત્તમ સાધન છે. લોકોને નાણામાં હવે વિશ્વાસ આવી ગયો છે, એટલા માટે નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે. ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય, તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને કોઈ નુકસાન કે અસંતોષ થતો નથી, બરાબર છે. તો નાણાંના સ્વરૂપમાં કરાતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રયત્ન ક્યારેય નથી રહેતો. એટલા માટે કે નાણાંને આપણે લાંબા સમય સુધી સંગ્રહી શકીએ છીએ અને તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકીએ છીએ. હવે જુઓ, સહેલાઈથી યાદ રાખવા માટે નાણાંના કાર્યો અંગ્રેજીમાં આપણે જુઓ, મેં તમને આગળ એનો સમજાવી દીધું છે, ફરી નેક્સ્ટ તમારે છેલ્લે આ રીતે લખવાનું છે, તો તમને સારામાં સારા પૂરા માર્ક્સ મળશે, બરાબર છે. મની ઇઝ અ મેટર ઓફ 4 ફંક્શન્સ, બરાબર, અ મીડિયમ, અ મેઝર, અ સ્ટાન્ડર્ડ એન્ડ અ સ્ટોર. આટલું તમે લખી નાખો ને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં છેલ્લું સેન્ટન્સ, તો તમારા જવાબ ઉપર વધારે સારો પ્રભાવ પડે, બરાબર. અને યાદ રાખવાનું હોય ત્યારે તમે આ રીતે રાખી શકો છો. મીડિયમ એટલે માધ્યમ, મેઝર એટલે માપદંડ, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ, શેનું ધોરણ તો કે વિલંબિત ચૂકવણીનું ધોરણ, ને સ્ટોર એટલે સંગ્રાહક. આ રીતે તમે પોઈન્ટ્સ આની અંદર યાદ ઇન શોર્ટ રાખી શકો છો.